નમસ્કાર, આજ ગુજરાત ન્યૂઝ સાથે હું ધ્રુવી નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. અમદાવાદમાં ગત વર્ષે એક જૂનવાણી મકાન ધરાશાય થવાની કરુણાત્મક ઘટના સર્જાઈ હતી, જેમાં પરિવારે જિંદગી ગુમાવી હતી. આ ઘટના બાદ પણ ન જાગેલા તંત્રએ એક જૂનવાણી મકાન સમયસર ખાલી ન કરાવતા અમદાવાદના કુબેરનગરમાં કરુણાત્મક ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે, ત્યારે કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું એક મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું. સતત 5 કલાક કરતાં વધુ સમયે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી, જેમાં લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો પ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાય થતાં આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. કોરોના વાયરસના સંક્રમણનો પ્રકોપ ભારતમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. શુક્રવારે કોરોના વાયરસે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 77,266 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત COVID-19ના કારણે 1057 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33,87,501 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં COVID-19ની મહામારી સામે લડીને 25,83,948 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. હાલ 7,42,023 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 61,529 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અગાઉ દેશ અને દુનિયાના અનેક નેતાઓ બાનમાં લેનાર કોરોના વાયરસે હવે ગુજરાતના નેતાઓને સકંજામાં લીધા છે. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓએ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની તબિયત સારી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વેચ્છાએ હોમ ક્વોરન્ટાઇન થવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી અને સરદાર સરોવરને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર ગત વર્ષે ગેટ લાગ્યા બાદ તે પહેલીવાર ઓવરફ્લો પણ થયો હતો, જો કે તેવામાં આ વર્ષે ડેમની સપાટીમાં વધારો થતાં પાવર હાઉસ શરૂ કરાયો છે, જેના કારણે નર્મદા બે કાંઠે વહેતી થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 80 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે. 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા અને CHPHનું 1 ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમાં 40,657 ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આગળ વાત કરીએ પંજાબમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરાયું છે. પંજાબમાં હવેથી દર રાત્રે 7 થી સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પંજાબમાં પહેલાથી જ કલમ 144 લાગુ કરાઈ છે. પંજાબ વિધાનસભા સત્ર પહેલા કોરોના પોઝિટિવ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. હવે રાજ્યમાં 29 ધારાસભ્યો કોરોનાની ચપેટમાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગુરુવારે દરેક ધારાસભ્યોને અપીલ કરી છે કે કોરોના પોઝિટિવ ધારાસભ્યો અને મંત્રીઓના સંપર્કમાં આવનાર સભ્યો કાલે એક દિવસીય વિધાનસભામાં ભાગ ન લે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુગર મિલોમાં શેરડી કાપણી માટે આવતા શ્રમિકો માટે ખાંડ ઉદ્યોગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આગામી પિલાણ સિઝનમાં શ્રમિકોનું વેતન 25 રૂપિયાથી 30 રૂપિયા સુધી વધારો કરાયો છે, જ્યારે ખેડૂત મંડળને વધુ 30 રૂપિયા વધુ બોજો ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ આગામી પિલાણ સિઝનને લઈને હવે હરકતમાં આવી છે.
कोरोना काल में श्रमिकों ने आर्थिक रक्षण मिली रहे तेवा आयोजन पण कराया हता। गत दिवसों में सुगर मिलों में मजूरों प्रश्नों बाबते थयेला विवादों टाळवा संघ लेवल केटलाक निर्णय कर्या छे, जेमां नवी शेरडी पिलाण सीजन में श्रमिकों ने मळवा पात्र वेतन में वधारो करायो छे, जेमां शेरडी कापणी कमीशन में 25 रुपया श्रमिकों माटे वधारा छे, ज्यारे वधु 5 रुपया मजूरो लावनार मुकदमा आपवानुं नक्की कर्युं छे। કે અન્ય અલગ અલગ નામોએ એમને એક મંત્રી બની છે અને મંત્રી ઠકી આ સભા સુગરના મજૂરોને લાવવામાં આવે છે। આ સુગરના મજૂરો વર્ષોથી આવે છે, એટલે દર વર્ષે કંઈક ના કંઈક એમના મોંઘવારીના પ્રમાણમાં એમનો રોજગારીમાં વધારો કરવામાં આવે છે। આપે ત્યાં 3 દિવસ એમને પેમેન્ટ આપવામાં આવે છે, તે પેમેન્ટની અંદર આ વખતે પણ અમારા સંઘ લેવલેથી અમે તમામ સુગરોને એમના જે સંચાલક મંડળને કે જે એમના જે ખેડૂત મંડળો છે એમને આપણે રજૂઆત કરાવડાવી છે કે આ મોંઘવારી અને અન્ય રાજ્યોના ભાવોને જોઈને આપણે પણ ભાવ વધારો કરવો જોઈએ, અને આ રીતની અમે એમને માહિતી આપીને એમણે આ વર્ષે પણ 10% જેવો વધારો મજૂરોના જે મહેનતાણું છે 3 દીઠ એમાં વધારો કરી આપ્યો છે। અને આ વધારો અમે 2 વર્ષ પહેલાં પણ એમને અમારા કહેવાથી લગભગ 50 રૂપિયા જેવો વધારો કરી આપેલો, આ વર્ષે 10% 30 રૂપિયા જેવો વધારો થાય છે, 25 રૂપિયા મજૂરને મળશે અને 5 રૂપિયા મુકદ્દમને કમિશન રૂપમાં મળશે, એમ કે કુલ 30 રૂપિયા જે ખેડૂત મંડળો છે એ ખેડૂત મંડળને। દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં દર વર્ષે દરેક સુગર મળી 50,000થી વધુ શ્રમિકો દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણી માટે આવતા હોય છે। મહારાષ્ટ્ર અને અતિપછાત વિસ્તારો તેમજ બોર્ડરને અડીને આવેલા નવાપુર, નંદુરબાર તેમજ ડાંગ જિલ્લાના ગામોમાંથી શ્રમિકો આવે છે। જોકે શ્રમિકોને વેતન વધ્યું, પરંતુ સાથોસાથ 30 રૂપિયાના વધારાથી ખેડૂત મંડળને વધુ બોજો પડવાનો છે કે ખેડૂત મંડળો થકી એને ત્યાં એની તમામ સુવિધાઓ એને આપવામાં આવે છે, અને એ સુવિધામાં અમે એને સેનિટાઈઝ કરાવડાવીએ છીએ, તમામ એનો વિસ્તાર એના ઝૂંપડાઓ અંદરથી બી અમે સેનિટાઈઝ કરીએ, 2 દિવસે 1 વાર સેનિટાઈઝ કરાવીએ છીએ, એમને સેનિટાઈઝર પણ આપીએ છીએ, એમને માસ્ક પણ અમે આપીએ છીએ, મતલબમાં એના માટે કરવાના હતા જે પ્રિકોશનો છે એ પ્રિકોશનો તમામ અમે એમને લઈએ છીએ, અને ઉલટા ખરેખર તો ખરા અર્થમાં પ્રિકોશન અમે જ લઈએ છીએ કે ખેડૂત ખેતરમાં પણ એ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જ એ ત્યાં કામ કરતા હોય છે, એટલે એમના માટેની તમામ જવાબદારીઓ અમે સ્વીકારીને જે કંઈ બી કરવું પડે એ તમામ અમારા જે ખેડૂત મંડળો છે એ કરે જ છે। 1 ટન પર સાહેબ 30 રૂપિયા જેવો વધારો થવાનો। હવે એ ખેડૂત કાપીને લાવે શેરડી અને ખેડૂત સીધા એને ચૂકવે છે ખેડૂત મંડળ થકી, એટલે અમે તો ખેડૂતના પૈસા ખેડૂતને અમે તો ભાવો આપી દઈએ, એમાંથી એના કાપણી વાટૂકતા રૂપિયા એ મંડળને આપે અને મંડળ એનો વહીવટ એક સાથે એક જગ્યાથી કરે અને આ મજૂરોને આપતા, એટલે 30 રૂપિયા વધારાનો બોજ આપણે ખેડૂતને પરવાનો છે એમના કાપણી માટેનો। ગત દિવસોમાં આ શ્રમિકોને સુગર મિલો લાવવાથી વંચિત રાખવાના મુદ્દાઓ સાથે લડત ઉપાડી હતી, જોકે દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં હવે આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી શેરડી કાપણીના નવા વર્ષમાં વિવાદોની અસર મજૂરો પણ નહીં પડે અને કાપણી માટે દરેક સુગરને પૂરતા શ્રમિકો મળી રહે તે માટે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા આગોતરો નિર્ણય કરાયો છે। ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી। તો હાલના સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।